હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાતે રાતે કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. જો અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી. મિસ્ટરને ટ્યુશન જવાનું, તો ટ્યુશન વહી ગઈ છે, તો ચાલો આપણે ઉપર જઈને મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે આજ મેળ આવે ને તો મંદિરે જવાનું છે, અને તમને બધાને બતાવશો મંદિરે. એટલી એણી કાઢે ની વાત જ ન પૂછો યાર. અમે એને કેટલો સહન કરી છે એની વાત જ ન પૂછો. મમ્મી ને દાઢ ડૂકવા આવી છે એટલે મમ્મી કઈ બોલતી નથી. જય શ્રી કૃષ્ણ. દાઢ દુખવા આવી દાઢ મંત્રાવી કેમ છું? ફેર પડ્યો કઈ? હે, કઈ બતાવ્યો ભાઈ? ને ઈશાને હળેખમ થઈ ગયું છે. હલેખમ? તાર મમ્મી હલેખમ થઈ ગયું છે. હલેખમ એટલે હું પૂછતો. મને કાઈ થયું નથી, જલ્દી થઈ ગઈ થોડીક થોડીક. જલ્દી અને હલેખમ કહેવાય? અજય, અડાળી એટલે હું? અડાળી એટલે મને ખબર જ છે. તો બધા કોમેન્ટમાં કહી દેજો અડાળી એટલે હું. મને તો ખબર છે અડાળી એટલે હું. માં મારો ને મારો સવાલ મને પૂછે છે. મને નથી ખબર પડતી, મને કાલ કહી દીધું એટલે મને ખબર પડી ગઈ. કોને કોને ખબર છે અડાળી એટલે હું? કમેન્ટ કરજો. આવા જૂના જૂના શબ્દ છે ને પપ્પા પા ઘણા બધા છે, એમાં મને હોતે કામ કામ નથી ખબર. અડાળી ની મને ખબર હતી. અજય, ચાલો મસ્ત મજાનો એક મને સુવિચાર કહી દો. આ બાજુ એટલે મોર નહીં સારું થઈ જાય. કૂતરાને 3 દિવસ ખાવાનું આપો ને તો 3 વર્ષ નથી ભૂલતો, અને માણસને 3 વર્ષ આપો ને તો 3 મિનિટમાં ભૂલી જાય છે. સર, દેવાંશભાઈ જો અત્યારે છે ને પંખો શરૂબંધ શરૂબંધ કરે છે, અહીં બેઠા બેઠા કા દેવાંશ? દેવાંશ છે ને બહુ વણી કાઢે છે. હાલો, આપણે નીચે જઈને બાને મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે, બોલો બા? કંઈ કાંઈ હાલતું નથી, જો વરસાદ આવે છે બેઠા છે. રક્ષાબંધન આવે છે. રક્ષાબંધન માં તમારો ભાઈ નહી હોય? એક તમારે એક ભાઈ નહીં હોય રક્ષાબંધન ઉપર? બે ભાઈ છે. ફેરો મારે છે ગાડી લઈને બે જણા. ક્યાં હાવે? હાવર કોણ ગયું છે? રક્ષાબંધન હશે. રેડી રેડી. ધીરુમામા દેહ માં આવી ગયા છે? બાના ભાઈ દેહ માં ગયા છે, દેહ માં આવી ગયા છે રેવા માટે. એટલે મને ખબર જ નતી, મને આજ ખબર પડે બાના એક ભાઈ દેહ માં. અમારે મામા મશીન લઈ ગયા, એવું દુકાન હાલે છે. અને આની સારું છે, એ વૈયા ગયા છે. તમે સમજી જાય બધું. ઈશા એવું ધ્યાન રાખજો તું રીતે. પપ્પા ને મમ્મી દેહ માં ન વૈયા જાય. કાબા પપ્પા મમ્મી મને હાજી થઈ જાય ને તમારે ત્યાં વહી જાવ છે. પણ મારે જવું છે બા. હાલો ને આપડે વહી જઈએ. હાલો બા, મળવાની જવું. ત્યાં હું ધડધડ કરું દેહ માં. અહીંયા આવે ત્યાં મળી આવે. જવું નથી જવું ત્યાં. મારે ખેતી કરવા જવું. તો જવાય ત્યાં આવી પછી. મોકલી દેજો ને. એ બા, કોથળી ન આવે કેમ?
પણ તમને ત્યાં તમે લાલે જ પાર વગર તો હું કામ કયો છો એને જાઉં એમ જામાં જેમ હાલ છે તમે કયો છો ને હમણાં કીધું ને આ તમે તાર આવે છે તું નહીં હોતો અત્યારે ફ્રી થઈ ગયા ને ત્યાં તો બંસી નો ફોન આવ્યો તો પપ્પા ની ઘરે જવાનું છે ને ત્યાંથી મારે ક્લિનિકે જવું છે તો અપોઇન્ટમેન્ટ આજની છે તો જવાનું છે તો 4 વાગે જવાનું તો પિંકુ જાય પપ્પા ની ઘરે તો હું એની આરો વહી જાઉં ને તો અત્યારે જો હજી 200 ઠેલી બની 200 ન બની આ જેટલી બનો ને શું કેવું પિંકુ શેનું નથી આવી પછી કાલે આવે કોને ખબર ક્યારે આવી કઈ કપડા છે ને ધોવાતા ને ઇસ્ત્રી પ્રેસ કરવા આપવાતા તો જો બે એવી ગયું છે ઇસ્ત્રીમાં નાખવા ને કપડાં પ્રેસ કરવા એટલે કપડાં હું સોરી ધોવા દેવાયા હતા અને કપડાં ઇસ્ત્રીના થોડાક હતા એ દઈ જેવીને મેં કીધું તો અત્યારે જો દઈ ગયા ને હું દેવાય છે ઉભા છે કાઢી શું ખાધું શેમ ઉમલા કેમ નાખ્યું કચરું લઈ લે હાથમાં હાથમાં ડસ્ટબિનમાં નાખવાનું લઈ લે હાલ લઈ લે તો પપ્પાની ઘરે અત્યારે આવી ગયા ને અત્યારે અમારે જવાનું ક્લિનિકે તો ચાલો ફટાફટ આપણે ક્લિનિકે જઈએ અને મારા આ મારા મોઈનનો મોઈન આમ જો એ આમ જો પકડ પકડ એકલા લઈ જાઉં મને લઈ જાઉં મને લઈ જા ને તો અત્યારે જો આપણે બહાર ગયા હતા ને આવી ગયા છે પપ્પા ઘરે તો મિસ્ત્રી ઓલા પંછી આટું પાણીપુરી લેવા ને એમ જો દેવાય છે લઈને બેસી ગયા હે હું કરવી સેવી ખોલવી સેવી અરે ઘરી જો અંદર અને આ સાયકલ મેન લઈ દીધી ને હજી હજી તો ઘરે નથી પહોંચી ત્યાં તો ખાઈ ગયો આખી ખાઈ ગયો ખાઈ ગયો કોઈ હાટ નો રાખી નો રાખી આજ તો અમે એટલું બધું લઈ આવ્યા આજ અમે પિંકુ હાટ પાર્લર નું બધું કેટલું લઈ આવ્યા સામાન ઘટતો તો એટલું પાર્લર નું સામાન લઈ આવ્યા છે જો ઓ એ વજન માં એવું શકતી નથી મસ્ત મજાની બધી પ્રોડક્ટ થોડી થોડી લઈ આવ્યા એને હાટું પાર્લર નું લાવવાનું હતું કેમ છે દાદા સારું આજ મૌન વ્રત છે હે આ તો નો હોય હોય દાદા નું મૌન વ્રત છે તો જો એવું બધું છે અત્યારે અમે પાણીપુરી ખાતા આવીને દેવાની બંછીયાટું લેતા આવ્યા છે તો ચાલો હવે આપણે બંછી પાણીપુરી ખવડાવી દઈએ નકર પાછી ઓછી થઈ જાય સમસ્યા ખાવી પડે છે બંછી તો અત્યારે છે ને આપણે પપ્પાને ઘર ગયા હતા ને આવી ગયા હતા ઘરે તો છે ને રસોઈ બનાવવાની હતી ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા તો રસોઈ બનાવવાનું હતું જો ઉપર આવી ગયા ને આજ બનાવવાનું છે રોટલા અને દૂધી દાળનું શાક બનાવવાનું છે તો જો રોટલા બનાવવા માટે મેં તૈયાર કરી લીધું છે ને દૂધી દાળનું શાક સડે છે વઘાર નાખ્યું છે ને કાસરી પણ તળાઈ ગઈ છે તો ચાલો હવે આપણે રોટલા માંડી દેવી તાવડી આવી ગઈ છે કે નહીં નથી આવી હજી હજી મેં મૂકી જ છે એટલે તાવડી હજી નથી આવી તો ચાલો મારા રોટલા જોવા બધાને તો હમણાં હું છે ને બનાવું ને પછી તમને બધાને બતાવું કેવા રોટલા થાય છે તો ચાલો ફટાફટ આપણે રોટલા બનાવીએ છીએ રોટલા જો આવા થાય મને આવા આવડે છે રોટલા એક રોટલો જો સડે છે મારે ભાખરીનો લોટ બાંધવો છે બા હાટું તો રોટલા જો 3 બનાવવાના હતા બને નાખ્યા છે પિંકુય નથી અને ભાવિન પણ નથી તો આપણે 3 રોટલા બનાવવાના છે મારે ખાવાનું નથી મમ્મી પપ્પા અને બા ને અજય 4ને ખાવાનું છે તો ચાલો ફટાફટ હવે ભાખરી બને નાખી બા હાટું બા રોટલો નથી ખાતા એના માટે ભાખરી બનાવવાની છે ચાલો તો દૂધી દાળનું શાક પણ સડી ગયું છે મિસ્ત્રીનો જો આપણે જંડો ખુશી આમ કરે ઉભો એ જીડી કેવો થાય હા નોકરે તો નાનો એવો જ થાય તો મિસ્ત્રી આમ જો આખા બેડમાં પથારો ગીરો છે ખુશી ફી આવી ગયા છે ઝંડો આ વ્હાઈટ કલરનો ક્યાં લગાવવાની જરૂર પડે બરાબર ને તો જો મિસ્ત્રી નો આપણે છે ને ડ્રોઈંગ બુક માં છે ને ઝંડો બનાવતા હતા એ બની ગયો છે તો ચાલો તમને બધાને બતાવું જો આગળના પેજમાં છે ને દોરી દીધું હતું ને મેં એમાં વેરી ગુડ આવ્યું વેરી ગુડ જો ઝંડો બનાવ્યો મસ્ત મજાનો રાષ્ટ્રધ્વજ છે ઓ ભાઈ
અજય છે ને મારા દાંત કાઢતા હતા, હું આ બનાવતી હતી ને ત્યારે. હારો બેન હશે, ચલસ અત્યારે જો અમારે વાગી ગયા છે 11:30 ને અમારે જવાનું છે મંદિરે. એમાં એવું છે કે બધા જો આ બધા મંદિરે જવાનું છે અમારે, હળવે હળવે બધા તૈયાર થઈ ગયા છે. ત્યાં બધા બહુ સુરણ વખાણે અને આ બધા કે એકવાર આવો તમે બધા, એટલે બધા કપલમાં જ આવી જોઈએ, ત્યાં મજા લેવાની છે તમને બધા. જ્ઞાન મંદિર કેવું કે અત્યારે ભગવાન છે ને કૈલાસમાં બેઠા છે, આપણે મંદિરે જઈ જઈએ નેક તાળી એવું બધું છે. તો ચાલો આપણે અત્યારે જઈએ. ભૌતિકભાઈ કેમ છે? હું કે છું ધીમું ધીમું અહીંયા કરે હો બાપા. અમે ગાડી પાર્ક એટલે કરી, આ બે છે ને ટીપણા જેવા થાય છે કા ઝાડિયા, એટલે કરમનાથ મહાદેવ આ મંદિર આવી ગયા છીએ. સંદીપ સપ્પલ વાળા, સંદીપ બધા સપ્પલ નું ધ્યાન, ટ્રાફિક બહુ જ છે જો તમે જોઈ શકતા હશો તો. અજય ની જો ક્યાં છે, અજય ની કેટલી સ્પીડ માં પોગી ગયા જો, ક્યાં છે અજય ની લીવરો લીવર થાય છે. આપણે મંદિર નું અંદર નું બતાવે છે ટીવી માં લાઈવ, તો શણગાર સડે છે અત્યારે. ભાજી પ્રસાદી માં આપી દીધી પિંકુ, પ્રસાદી ખાવા માટે બેસી ગયા છે પિંકુ. ફિનિશ કરવાની છે તો ચાલો આપણે પણ પ્રસાદી ખાઈ લઈએ. મોટા પિંકુ મારવા જરીક લેજે, આ થોડું સ્વીટ છે એટલે મને ઓછી ભાવ છે. કેમ ખવાય, હું ઘરે જઈને બધાને બતાવું, બહુ મજા આવે ઘરે જઈને ખાવાની. તે નો લીધો લઈ લીધો, આ બાયુને આ બાયુને પરિષદમાં ખબર નથી પડતી. તું હાલે ને હું આ ગાડી હાકી આવું. સંદીપ સંદીપ આમ જો, સંદીપ હામોઈને જ જોતો, એને પરાણે હાલવાન થાય જો, ભીંગ પડે છે. તો આપણે મંદિરે ગયા હતા ને પ્રસાદ લઈ લીધો ને મસ્ત મજા આવી ગઈ, આવી ગયા છે આપણે ઘરે અત્યારે. તો વાગી ગયા છે 1 વાગવા એવો છે, આપણે સુવાની તૈયારી કરી નાખી. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અમારો વિડીયો તમને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજ ને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ગુડ નાઇટ, બાય બાય, કીધે.